विश्व नागरिक अने भारतीय कवि उमाशंकर जोशी नू प्रसिद्ध गीत से गीत अमे गोत्यू गोत्यू। कविए आ गीत ने शोधवानी जे शुरुआत करी से ए तो सूता झरणा ने जगाड़ी ने शोध्यू छे। झरणू ए नानू स्वरूप छे, प्रकृतिनू एक कोमल स्वरूप छे। त्यांथी कविनी शोध वनमां अने पछी एम फूलमां अने वसंतमां अने पछी वीजळी रूपे वर्षामां एम थता थता शोध पहोंचे छे सागर सुधी। पण आ शोध एकला कविनी नथी, अमे शोध्यू सागरनी छोड़े तो ए अमे जे आप्यो छे शब्द तो एथी आपणे समजाय के ए एकला कविनी नथी पण आपणी सौनी शोध से। एक विशाळ भावना ए अमे शब्द द्वारा कविए अहीं रजू करी छे। कवि सागरनी छोड़े पासे आ शोध करे छे। आम तो एनी कवितामां प्रकृति अने मानव प्रेम आ बे तत्वो जोवा मळे छे। तो आ शोध तो आम तो कविनी सौंदर्योपी पछी ऊर्जरण घासे आप मेळे त्यारथी आ शोध प्रकृतिनुं रसपान करवानी छे। तो अहींया पण आरंभे कवितानी अंदर प्रकृतिना तत्वोमां ए पोते शोध करे छे। पण आ शोध ए बाह्य सृष्टिनी नथी पण शोध ए भीतरनी छे। निषिद्धनी ज एक कवितामां आ कवि एम कहे छे કે મને વાહલી વાહલી કુદરત ગણી કિંતુ અમૃતે મનુષ્ય છાયેલી પ્રિયતર મને કુંજ ઉર્ણી। તો આ ઉર્ણી જે કુંજ છે એમાં આ શોધ કવિની તો આખરે તો ત્યાં સુધી પહોંચવાની છે। કવિ સાગરની છોડે શોધે છે અને એ સાગર સુધી પહોંચે છે। તો એ સાગરની વિશાળતા જે છે એ આપણી સામે, પ્રકૃતિનું વિશાળ તત્વ આપણી સામે આવે છે। કદાચ સાગરમાં પણ એમની શોધ પૂરી થતી ને થતી નથી અને પરિણામે એમની શોધ એનાથી પણ વિશાળ જે તત્વ છે આકાશ એ તરફ એમની શોધ નીકળે છે। એટલે આ શોધ જે ઝરણાથી શરૂ થઈ છે, ગીત અમે ગોત્યું ગોત્યું, જુઓ અહીંયા ગોત્યું ગોત્યું એવા જે પ્રાદેશિક શબ્દ જેને આપણે કહીએ તો એ પ્રકારના શબ્દો અહીં વાપર્યા છે, જ્યારે અહીંયા અમે શોધ્યું એવા શબ્દો, શિષ્ટ ભાષાનો શબ્દ પણ અહીં સાગરની છોડે પાસે આવ્યો છે। પણ સાગર સુધી પહોંચતા એ આ શોધ તો પૂરી થતી નથી અને એ શોધ ત્યાંથી પણ આગળ વધે છે અને એ જાય છે વાદળ સુધી। અને એ વાદળમાં પણ આ કવિને આખરે તો કવિ એવું લખે છે કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું, ત્યાં પણ એમની શોધ પૂરી થતી નથી। અને પછી કવિ માનવીય જે તત્વ છે અથવા તો પોતાનું બાળપણ છે ત્યાં સુધી એ પોતાની શોધને વિસ્તારે છે। તો આ વિશ્વ માંગલ્યના કવિ છે એટલે એમની આ શોધ પણ માંગલ્યની છે, એવા શુભ તત્વની છે। અસ્તુ।